three સચિદાનંદરિયામી દયાડુ ભગવાન મોટા શ્રી સચિદાનંદરિયામી દયાડો ભગવાન મોટા તારીખ છઠ્ઠી ડિસેમ્બર બે હજાર ઓગણીસ ને આજે શુક્રવાર શુક્રવાર છઠ્ઠી ડિસેમ્બર યાદ આવી હરિ વાલો હરિવા લો જીવનમાં પ્રાણ પ્યારો છે

આપણે ભણતા ત્યારે મહેક આવ્યા કરતી ચોપડી આપણે આમ બધા કરતા આમ નોટ લીધો આમ કરી સુગંધ હોય નવી પ્રિન્ટ મોટાની મહેક મહેક તો એકદમ મોટાની મહેક એને કહેવાય કોઈ પ્રોબ્લેમ આવ્યો પાને પાને સમાધાન જીવન પોકાર ઉંચકો જીવન મંડાણ ઉંચકો જીવન પગથી ઉંચકો પગલે જીવન પગલે ઉચકો જીવન સંદેશ ઉચકો જીવન દર્શન ઉચકો જીવન પોકાર ઉચકો તમારા જવાબ ભરેલા એક એક પ્રશ્નોના જવાબ એવું નહીં કે આ ચોપડીમાં આટલું છે એમની કોઈ પણ ખોલો તમારા સવાલના જવાબ એમાં હોય એ મોટાની મહેક છે એ સુગંધ છે હવે પોઈન્ટ એ હતો કે આવે ક્યારે આપણે એમ ખોયલું ને સમાધાન આવી ગયું ખોયલું ને સમાધાન આવી ગયું ખોયલું ને સમાધાન આવ્યું ક્યારે આવે આપણી ભૂમિકા હોય એ ભૂમિકામાં આપણે હોવા હોવાથી ત્રીજી ચોથી ભૂમિકામાં હોય તો આ સમાધાન ના આવે સમજાય આ કેવી રીતે થાય મંડળે થાય ઉપર જાય ને બધું સમાધાન આવે ઉપર જ જવાનું છે ને સમાધાન ઉપર જ થાય ઉપર એટલે આધ્યાત્મિકમાં આપણી સ્થિતિ એવી થઈ જાય એટલે સમાધાન આવે છે સ્થિતિ માટે ઊંડા ગરજ રસ લગ્ની ને સ્વાર્થ પાકો હોય જ્યાં ત્યાં આપ મેળે મન રહે ભાવે અનુભવે એવું થઈ જાય ત્યારે આપ થાય હા જો મારું આવ્યું જો આમાં મારું આવે હજી આ મારામાં છે ઓહ હજી મારામાં છે તો આપણે શ્લોક નંબર એકસો મોહ ખંડ બીજો અધ્યાય બીજો

ઉઘાડું સાચું જે છે તે લાગે સાચું ન મોહને આવ્યું તું એવા પડળ આવે છે સા ભયંકર મોહ ને સત્ય અસત્ય લાગે એમના મોહ સાચી સલાહ કોઈ આપે અંદર લાગે નહીં એમના મોહ નંદુભાઈ આખવા બોલેલા ઉત્તમ કોટિનો માણસ કોને કહેવાય સંઘના આપ્યા વગર સમજી જાય સંઘ ના કરવી પડે દેવ જેવો માણસ વાતાવરણ જોઈ તરત એને દેવ જેવો અને કીધા પછી કે સંઘ આપ્યા પછી કામ કરે એને માણસ કહેવાય અને કીધા પછી ના કરે કહેવાય એને શું કહેવાય હતા હતા એવું એવી સ્થિતિ હોય આમ યાદ રહી ગયું આમ ભાતાવર્જન ખબર પડી જાય દેવ જોવા માણસ કે આમ આવી તો કરાય આમ થાય અનિલભાઈ બધા એવા છે આપણે એનો સમજી ના હાકીએ આપણે પ્રયત્ન કરીએ ને સમજાય નહીં બીજું ચંદનબેન ગહરાય વાળા બધા આવીને ગયા આવ્યા તા ધૃતિ આવી ઘરે નહોતા મહેમાન હતા હરિ ઓમ બે બે અહીંયા આવતી રે અહીંયા આવશે ઘરે નહોતા આવવાના એને બધા મહેમાન હતા ભેગા મહેમાન હતા ને એટલે પછી સમય ના નારી અનિલભાઈને ઘરેથી ગયા પછી એ રીતના માણસો વ્યવસ્થિત છે ખોટો સમય બગાડે નહીં ને કોઈ નહીં બગાડે નહીં એવા એવા દેવ જેવા માણસો બધા

એકસો ઓગણત્રીસમાં શ્લોક આયો એક્ચુઅલ્લી આપણે ક્યાંયનો ક્યાંય સુધીનો વ્યાપાર મોહનો બધો બધે ચ્યાયનો ક્યાંય સુધીનો વ્યાપાર એટલે શું મોહનો વ્યાપાર ક્યાંનો ક્યાંય સુધીનો હોય તરંગ 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 મોહ વાળા તરંગમાં હોય આમ કરશું ને અહીંયા આ બનાવશું ને અહીંયા આ બનાવશું આ બાજુ આ બનાવશું તે બનાવતા તમારી જાય

સહન શક્તિ હોવી જોઈએ હે પછી ધીરજ હોવી જોઈએ પછી શાંતિ હોવી જોઈએ પ્રસન્નતા હોવી જોઈએ હિંમત સહાર એ બે ના હોય તો ના હોય તો ઉમેરજો હા પ્રલય થાય પણ છોડવાનું નહીં કાંઈ એમ કરાય તો એમ થાય બરાબર બાકી તો આ બીજા બધા મેં બધું એટલે કહી દઉં

કેટલું બધું ચેતન બધે ચેતન જ છે ચેતન જ છે તો જ મોહ ગતિ કરે આંખ જુદી હોય ને કઈ કેવી પડે બધાને અનુભવ ના હોય ત્યારે હુમલો આવે કામનો ત્યારે આપણા બોડીના બધે લેંગ્વેજ બધી બદલી જાય એ મોહ વ્યાપો વાસના રૂપે મૂળ પાયામાં મોહ જ આવે બધી ધક્કો મારવા વાળો એ છે લઈ જાય આમ લઈ જાય આમ આમ ને સાથે ભળીને તો ક્યાંય નો ક્યાંય સુધી વ્યાપાર મોહનો બધે મોહ ના એકલો પોતે લશ્કર બહુ મોટું મોહ આવે એટલે કામ આવે ક્રોધ આવે બધું આવે સોનાની મંગળી પહેરી હોય અને આ જુલી માગે હજી કાલે જ બનાવી છે અઠવાડિયું આપજો ને પછી ઘરે જઈને કહીએ આજ નહીં તરત માત્ર શરમય નહીં ક્રોધ આવ્યો ક્રોધ આવ્યો મોહ હોય ને પાછળ લશ્કર તૈયાર ના નાપડાય નહીં લશ્કર જ હોય મોહ હોય અહીંયા લોભ હોય મોહ હોય અહીંયા ક્રોધ હોય મોહ હોય ઈચ્છા હોય મોહ અહીંયા અહંકાર હોય મેં પહેરું છ મેં પહેરું છે મેં પહેરું છું હું પહેરું હોય આમ કાનમાં કોઈ જોયે નહીં અને સાંભળ તો એમ કે મારા કાન પર જીવડું છે જોતો યા ક્યારે બનાવ્યું ભૂલ્યું હા એ ત્યારે જીવી હગે એના મો છે મોં હવે પાકો સમજાઈ ગયો ને રમેશ હા જીવડું દે મોહના એકલો પોતે લશ્કર લાવ લશ્કર મોટું લાવ લશ્કર એકબીજા તણો સાથ મોહને નિત્ય હોય છે મોહો યા કામ હોય કામ હોય યા ક્રોધ હોય બધા લશ્કર મોટું એમાંથી બચવા માટે જ આ બધી જરૂર પડે શેની જરૂર પડે નામ સ્મરણ ગુણભાવવાળું ખોડિયું મનાધિકરણ ને પલટાવો અને એવરનેસ જાગૃતિ આટલું આવે એટલે કાંઈ કરવું ના પડે ભલે ને અહીંથી ટેબલ લઈને ત્યાં મૂકો એવરનેસ પડી ગયું ને તૂટી ગયું ને એવરનેસ ને ખાબી આ મન બીજે હોય ને કામ આ કરતા હોય મન બીજે હોય ને કામ આ કરતા હોય સમજવાનું ચિત્ત ભ્રમ થતા વાત ના લાગે તો અમે ફરી જાય ગમે ત્યાં ચક્કર જ્યાં હોય એમાં જ ઊંડા ઉતરીને કામ કરવું મોટા એકાગ્રતા પૂર્વક કરો અને રોટલી કરીએ રોટલી ની અંદર જ જો રોટલી કેવી થાય રોટલી વખતે કઈ બીજે મન ભમતું હોય રોટલી બળી ગઈ ઠરી ગઈ કઈ કાચી રહી ગઈ કેટલું અઘરું કામ છે ઘરની વચ્ચે રહીને આ કરવું ચારે બાજુ એ રીતનું વાતાવરણ હોય અને એમાં આપણે સ્થિર થઈને કામ કરવાનું એને સાધના કહેવાય એને અવેરનેસ કહેવાય એને જાગૃતિ કહેવાય એમાં ફાયદો થાય બધાને ફાયદો બાળકોને ખાવા વાળાને એક દિવસ તો એવો રાખો કે આજ મારે કોડ ક્રોધ નથી કરવો ઉચાટી નથી આવ દેવો અંદર એક દિવસ જો મજા પડી જાય ભલે પ્રલય થઈ જાય એક દિવસમાં હું બગડી જાય એટલે એ આપણને ખબર પડે કે આઘરો કેવો છે મન ને હાચવું કેટલું અઘરું એક બીજા ત્રણો સાથ મોહને મેળ્યા કરે રોજ બધાની બધી શક્તિ એકઠી તે રણાંગણે કરી કરાવી સી ભેગી સામનો કરવા ઉભે તમે જે સંકલ્પ કર્યો હોય એને તોડવા માટે કામ ક્રોધ લોભ મોહ રાગ દેશ ઈશા દેખાય તૈયાર જ હોય કાંઈ નહીં એવું વાતાવરણ ઊભું કરે ને ગમે એમ કરીને પછાડે આપણે પડવું નહીં જોર લગાડવું બહુ ગુસ્સો આવ્યો રૂમ બંધ કરીને તમે ભગવાન નામ લઈ લો જે ભગવાન હોય હરિઓમ હરિઓમ મોટું ઘર હોય એક રૂમ એવી રાખવી જ્યાં ભગવાન હોય હરિઓમ 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 પ્રભુ બચાવો નિવેદન કરવું મારી ભૂલું તો મને માફ કરજો બીજાની ભૂલું તો એને માફ કરજો મને બચાવો મને બચાવો મારે તમારી પાસે આવવું છે આ નિવેદન તમે રક્ષા નહીં કરો તો મારે કેવી રીતે થવાની મારી શક્તિ નથી આ નિવેદનમાં આવે હું બધું જ કરું છું ને જાણું છું તો તો એ નિવેદન કરો તોય ના આવે એટલે અહમ ભક્તિ કરવી બધાની બધી શક્તિ એકઠી કરે બધા એટલે કોણ ભાઈ રમેશ હા નેગેટિવ ફોર્સ બધા કરી કરાવી છે ભેગી સામનો કરવા ઊભે શેનો સામનો સત્યનો સાચી વસ્તુનો કે અહીં ને અહીં રહેવાનું બીજે ન જવું આ જગત સારું છે અહીં ખાવા પીવા મળે વાવા થાય કીર્તિ થાય પૈસા થાય એમાં જ રાખે એમના મો મન આપણને એમાં જ રાખે એ જ મજા આવે એ ગમે એ ગમે નામ મોહ કહેવાય કરી કરાવી ભેગી સામનો કરવા ઊભે એ વેડા એકલી માત્ર શ્રી હરિની યાદ પાસ છે મને સામે ને સામે રાખ્યા કરજો મોટા મારી વિશે વિચાર્યા કરજો મારું મનન ચિંતન કરજો એટલું કરો એટલે આ બધું સારું લાવ લશ્કર શાંત થઈ જાય એ સામેથી હટી ગયા એટલે બધું લાવ લશ્કર ઘૂસી જાય છે એટલે આટલી લીટી નો આવું છે મોહની સાથ કેવો તો લોભાદિકનો ખરેખરો સંબંધ જીવ તો પૂર્ણ એક ધારો કેવો લોભાદિક માં કામ કૃદાદી આવી જાય અલાવ લશ્કરા એ આપણે કરી લીધું બાહ્ય બીજા બધા સાથે મોહ છો વળગેલ છે છતા અંતરે એની માળા ચાલે અખંડ જે શું કેવા માગે મહિન બાહ્ય બીજા બધા સાથે મોહ છો વળગેલ છે છતા અંતરે એની માળા ચાલે અખંડ

બાળકોને હું સંસ્કાર આપશું બાપુ બહુ અઘરું છે બહુ અઘરું હા જરા જાળવી રસ પાડવા અઘરા છે પેલો મહી તો લડકી પાગલ હે એ સાંભળે ને બીજું બીજું શું સાંભળે છે બીજું ગીત આવે પાર્ટી વાળું હા એ કહ્યું પછી એને કાલે ચાલુ કર્યું અમને ચાપ દબાવીને કહ્યું ત્યાં પેલું અનુપ જલોટાયું

ભાઈ બાંધી દે ને પેલા બચી જાજો પાંચ કડી થઈ ગઈ મયુર ચાર થઈ પાંચ થઈ ગઈ આ છે થઈ કરી બાહ્ય બીજા આવી ગયું બાહ્ય બીજા સાથે મોછો વળગેલ છે કેટલું ઝીણવટ થી ગોઠવી દીધું કે બાર બધું જ આમ જયારે બરબર ચાલતું હોય પેલી છોકરી ને જોવા આવ્યા એવું એવી શાંત છે એકદમ બધા આઠ મહેમાન જોવા આવ્યા આઠ જમાડે કરોકરી બહુ ડાય અવાજ ના એ બોલો કેટલી બધી નિર્મળ છે મૌન છે એકદમ પછી જમીન બધા ઊભા થયા ઊભા થતા મહેમાન બધા હતા હાઉના વાસણ ચોકડી મૂકી દો બોલી મૂંગી હતી બોલી આવો ટાઈમ થાય બોલે ઘરે જઈને કે આપણે ઓલો હારું તો એવું બનાવવાનું ચાલો બોલી એમ થાય કે તું કેવી ડાય કીધા ભેરી બોલી કે વાસણ બસાવ સૌના લઈ લો હા તો બસ આટલું પાંચ કડી થઈ ને પછી શ્રદ્ધાની કરીએ ગાવાનું ગાવાને ને જૂલી ના હમ ક્યાંય નો ક્યાંય સુધી નો વ્યાપાર મોહનો પોતે મોહનાય કલો પોતે લાવે યોધિ સમજાય એવી છે હાય 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 સીધું અંદર એક બીજા તણો સાથ મોહને નિત્ય હોય છે બધાની બધી શક્તિ એ તે રણ આંગણે કરી ભેગી કરવા માત્ર શ્રી પાસ છે તમને આમાં એક થાય ખબર કેવી રીતે વાંચવું કેવી રીતે એનો વ્યુત્પતિ કરવી અર્થ કેવી રીતે કરાય એ બધું ઓટોમેટિક તમારામાં આવતું હોય એવી આપણી એક ધારણા હોવી જોઈએ મોહની સાથ કેવો તો લોબાદીનો ખરે ખરેખરો સંબંધ જીવતો પૂર્ણ એક ધારો શું હોય છે બાહ્ય બીજા બધા સાથે મોહ છોડ ગેલ છે છતાં શ્રી અંતરે એની માળા ચાલે અખંડ હરિવાલો હરિવાલો જીવનમાં પ્રાણ પ્યારો છે જીવન માહે તકરવાને હરી જે જય જીવન માહે તકરવાને હરી જે બીજો ના છે હરી ઓ શ્રી સદગુરુદેવ કે वाला मोटा